લીંબડી સૌરાષ્ટ્ર નિંબાર પીઠ મોટા મંદિરના મહંત શ્રી લાલદાસજી બાપુએ લીંબડી તાલુકા તેમજ શહેરના લોકોને અપીલ કરી છે. સમગ્ર દુનિયામાં અને ભારતમાં કોરોના વાયરસનો મહાભયાનક બીમારીથી લાગી ગયો છે ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ, આપણું ભારતીય સમાજ દર્શન, આપણી ભારતીય હિન્દુ પરંપરાએ હંમેશા મુશ્કેલીના સમયને ઉત્સવમાં પરિવર્તન કર્યું છે ત્યારે આવતીકાલે આપણા આદરણીય અને યશસ્વી પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશ અને દુનિયાના આમ જનતાના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે તેવા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાધના સંપન્ન અપીલ કરી છે. ત્યારે બરાબર રાતે 9ના ટકોરે 9 મિનિટ સુધી પોતાના આંગણામાં બહાર અલગની અગાસીમાં રહીને મીણબત્તી, દીવો, ટોર્ચ અને મોબાઈલની ફ્લેશ લાઇટ દ્વારા પ્રકાશ પર્વ ઉજવવાનું છે. ત્યારે લીંબડી તાલુકા તેમજ શહેરના લોકોને અપીલ છે કે આપ આ જરૂર કરજો. ખાસ તો ઘરની તમામ લાઇટ બંધ રાખીને આ પ્રકાશનું પર્વ અમે અને આપણે બધા એકી સાથે પણ મીણબત્તી, દીવો, ટોર્ચ ઉજવીએ. મોટા મંદિરના મહંત શ્રી લાલદાસજી બાપુએ લીંબડી તાલુકા તેમજ શહેરના લોકોને અપીલ કરી છે અને કોરોના વાયરસના રોગ સામે લડીને તેને જાકારો આપી દુનિયાના અને આપણા ભારત લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ભગવાનને પ્રાર્થના કરીએ. જય શ્રી કૃષ્ણ. સમગ્ર ભારતમાં અને સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસ મહાભયાનક બીમારી આખી દેશ અને દુનિયાને હલાવી નાખી છે ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ, આપણું ભારતીય સમાજ દર્શન, આપણી ભારતીય હિન્દુ પરંપરા એ હંમેશા મુશ્કેલીના સમયને ઉત્સવમાં પરિવર્તિત કરવાની આપણી ભારતીય સંસ્કૃતિ છે ત્યારે આવતીકાલે આપણા આદરણીય અને યશસ્વી પ્રધાનમંત્રી, ગુજરાતના પનોતા પુત્ર, દેશ અને દુનિયાના આમ જનતાના હૃદયમાં જેને સ્થાન પ્રાપ્ત કર્યું છે, સાધના સંપન્ન પ્રધાનમંત્રીએ અપીલ કરી છે કે આવતીકાલે રાત્રે 9 વાગે 9 મિનિટ સુધી પોતપોતાના ઘરની બહાર અગાસીમાં, બાલ્કનીમાં ઉભા રહી મીણબત્તી, દીવો અથવા તો મોબાઈલની ફ્લેશ લાઇટ દ્વારા પ્રકાશ પર્વ ઉજવવાનું છે. ઘણા લોકો આનો અર્થ એવો કરી રહ્યા છે કે જે લોકો નથી સમજ્યા તે કે આનાથી કોરોના જતો રહેશે. કોરોના જાય કે ન જાય પણ ભારતીય પરંપરા એ પ્રકાશના પર્વને માનનારી આપણી સંસ્કૃતિ છે ત્યારે 9નો આંક પૂર્ણાંક છે. આપણા આદરણીય પ્રધાનમંત્રી આધ્યાત્મિક જીવ છે, રાજકીય ક્ષેત્રમાં પછી આવ્યા પહેલા એ આધ્યાત્મિક પુરુષ છે અને એને વિદ્વાનો સાથે બેસીને 9નો પૂર્ણાંક અને આ પ્રકાશ પર્વ ઉજવવાનું બહુ વિચાર અને ગહન બુદ્ધિપૂર્વક જે નિર્ણય કર્યો છે એને આપણે બધાએ સાથે મળીને વધાવીએ. બીજી એક મારી વિનંતી છે ગુજરાત અને ભારતની જનતાને કે ભગવાન રામના ચરણમાં જેનો નિવાસ છે એવા પવનપુત્ર હનુમાનજીની જયંતિ ચૈત્ર સુદ પૂનમે હનુમાન જયંતિ આવી રહી છે ત્યારે હનુમાન જયંતિની ઉજવણી દરેક મંદિરોમાં ધામધૂમપૂર્વક આપણે વર્ષોથી ઉજવતા આવ્યા છે. આ વખતે કોરોનાના કારણે આ અતિ મહા ચેપી રોગ છે, વ્યક્તિ વ્યક્તિની વચ્ચે દૂરી પણ રાખવા માટે હું એક મોટા મંદિર સૌરાષ્ટ્ર નિંબાર પીઠના મહંત તરીકે બધાને અપીલ કરું છું કે આ વખતની હનુમાન જયંતિ પોતપોતાના ઘરમાં જ હનુમાન ચાલીસા, હનુમાન બાહુ એ બધા સુંદરકાંડના પારાયણો, રામચરિત માનસના પાઠ કરીને આપણે હનુમાનજીને રાજી રાખવાનો પ્રયાસ કરશું. હનુમાન જયંતિના ઉત્સવ ની અંદર કોઈ પણ માણસની ભીડ ભેગી ન થાય, દરેક મંદિરોના દરેક મહંતોને, સંતોને, હું ટ્રસ્ટોને બધાને અપીલ કરું છું કે આપણે આપણા ભગવાનને 5 વ્યક્તિની વચ્ચે એની ઉપાસના કરજો અને ઉપાસનામાં ભગવાન હનુમાનજીને પ્રાર્થના કરજો અમારા દેશ ઉપર, અમારી સંસ્કૃતિ ઉપર જે મહામારી આવી છે એને હે પરમાત્મા, હે હનુમાનજી મહારાજ, આપે તો રામના ભાઈ લક્ષ્મણની પણ મૂર્છા ઉતારી હતી, અત્યારે ભારત સહિત આખું વિશ્વ મૂર્છામાં છે ત્યારે એ મૂર્છા માટે રામ નામની ઔષધિ લાવી અને મારા આખા ભારતને, મારા બધા ભાઈઓ બહેનોને, મારી આખી સંસ્કૃતિને આપ જલ્દી આ દુઃખમાંથી બહાર લાવો એવી આપણે બધા સાથે મળી હનુમાનજીને પ્રાર્થના કરશું. ફરીવાર આવતીકાલે રાત્રે 9 વાગે 9 મિનિટ સુધી આપણે બધા પ્રકાશ પર્વ ઉજવવાનું છે અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીના આ બોલને ઝીલી અને એનું કંઈક નવું પરિણામ સારું આપણી બધાની સામે આવે અને દેશ અને દુનિયા નક્કી કરે કે પર્વ પ્રકાશની શું કિંમત છે. સૂર્ય અને ચંદ્ર ન હોત તો આપણી સંસ્કૃતિ જ નહોતી,
કે સૂર્ય અને ચંદ્રને આપણે રાત્રે એક સાથે સંમેલિત કરી અને આપણે બધાએ પ્રકાશ પર્વ ઉજવવાનું છે. હું બધાને વિનંતી કરું છું, પરિવાર ભગવાનને પ્રાર્થના કરું, ચતુર્ભુજ નારાયણને, મોટા મંદિરમાં વિરાજમાન ભગવાનને, કે જલ્દીમાં જલ્દી આ દુઃખમાંથી આપણે બધા બહાર આવીએ અને રાબેતા મુજબનું જીવન થઈ જાય. બધાનું સુખ ચેન આબાદીનો બધા અહેસાસ કરે, બધાનું તન મન ધન ને સ્વાસ્થ્ય ખૂબ સારું રહે એવી પ્રભુ ચરણમાં પ્રાર્થના સાથે મારી અપીલ છે. બધાએ આ અપીલને ધ્યાનમાં લઈ અને અમલમાં મૂકજો. બધાને જય શ્રી ગોપાલ, જય શ્રી રામ. દીપક સિવાગલાનો રિપોર્ટ, લીમડી.